નમસ્કાર, ગુજરાત સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. 8-9 સપ્ટેમ્બરે વરસાદનું જોર સૌથી વધુ રહી શકે છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડી શકે છે ભારે વરસાદ. સમગ્ર રાજ્યમાં રહેશે વરસાદી માહોલ. અમદાવાદમાં 8-9 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી, તો સૌરાષ્ટ્રમાં પણ 2 દિવસ ભારે વરસાદ રહી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે તાકીદ. અમદાવાદમાં વરસાદી માહોલ. શહેરના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ, વીજળીના કડાકા સાથે વરસાદ. નારોલ, વટવા, ઘોડાસર, ઈસનપુરમાં વરસાદ. મણિનગર, જશોદાનગર, અમરાઈવાડીમાં વરસાદ. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ધોધમાર વરસાદ. બોપલ, સોલા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. વરસાદ થતા લોકોને ગરમીથી રાહત. અમદાવાદના એસજી હાઈવે પ્રહલાદનગરમાં વરસાદ. સેટેલાઇટ, વેજલપુર, મકરબા, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ. ભારે વરસાદના કારણે સુરતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ. ધોળા દિવસે વાહન ચાલકોને લાઇટ્સ ચાલુ રાખવાની ફરજ પડી. સતત વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી. સુરત શહેરમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. ઉધના લિંબાયતના ગરનાળામાં પાણી ભરાયા. રેલવે ગરનાળામાં 3-5 ફૂટ સુધી પાણી. સુરત શહેરના વાતાવરણમાં પણ અચાનક જ પલટો જોવા મળ્યો. શહેરના કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાની પધરામણી થઈ, તો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. વરસાદ થતા ખેતરમાં ઉભેલા પાકને નવું જીવનદાન. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. શહેરના કામરેજ, ઓલપાડ, કીમ, કોતંબા, માંગરોળ, ઉમરપાડામાં વરસાદ. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી. સુરત જિલ્લાના બારડોલી, મહુવા અને પલસાણા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો. બારડોલી તાલુકાના આફા, ઇસરોલી, મોતા સહિતના વિસ્તારોમાં વરસાદ. નવસારીમાં ધોધમાર વરસાદ. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. છેલ્લા 2 દિવસથી જિલ્લામાં છે વરસાદી માહોલ. 24 કલાકમાં નવસારીમાં 1.5 ઇંચ વરસાદ. બનાસકાંઠાના અંબાજીમાં ભારે વરસાદ. વીજળીના કડાકા સાથે ખાબક્યો ભારે વરસાદ. 15 મિનિટમાં 1.5 ઇંચથી વધુ વરસાદ. તો ભારે વરસાદથી અંબાજીના બજારો નદીમાં ફેરવાયા. વરસાદના કારણે અંબાજી હાઈવે માર્ગ પર પણ પાણી ફરી વળ્યા, તો બજારમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. વહેતા પાણીમાં ઘણો સામાન પણ તણાયો. વડોદરામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે જ વરસાદ. તો ધીમી ધારે વરસાદ થતા શહેરમાં ઠંડક. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. અસહ્ય ઉકળાટ વચ્ચે જ વરસાદનું આગમન. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ. ગરમી બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો, તો જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ. ગરમીથી ત્રાહિમામ પુકારી ગયા લોકોને રાહત. સાબરકાંઠાના પ્રાંતિજ પંથકમાં વરસાદી માહોલ. તો ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. અમીનપુર, કમાલપુર સહિતના પંથકમાં વરસાદ. ડાંગર, મગફળીના પાકને થશે ફાયદો. અરવલ્લી જિલ્લામાં વરસાદ પડ્યો, તો જિલ્લાના ભિલોડા, મોડાસા, શામળાજીમાં વરસાદ. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક. વરસાદ થતા જિલ્લાના ખેડૂતોમાં ખુશી. પંચમહાલના હાલોલ પંથકમાં પડ્યો ભારે વરસાદ. તો ભારે ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક. ખેડૂતોમાં પણ ખુશી. છોટાઉદેપુરમાં થયો ધોધમાર વરસાદ. છોટાઉદેપુર સહિત તેજગઢ, દેવહાટ, જોજ પંથકમાં વરસાદ. ખેડૂતોમાં ખુશીનો માહોલ. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. શહેરમાં અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ. જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ. નવસારીમાં મુશળધાર વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. ધોધમાર વરસાદ વરસતા નવસારીને અડીને આવેલા ગામડાના ખેડૂતો થયા ખુશ. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં પડ્યો વરસાદ, તો ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી. બનાસકાંઠાના પાલનપુર, અમીરગઢ પંથકમાં પડ્યો વરસાદી ઝાપટો. વરસાદી ઝાપટાને લઈને વાતાવરણમાં પ્રસરી ઠંડક. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન. વરસાદ બાદ રાજ્યના ડેમોમાં પાણીની આવક વધી, તો સરદાર સરોવરમાં 48.45% પાણીનો જથ્થો. રાજ્યમાં 207 ડેમમાં 52.99% પાણીનો જથ્થો ઉપલબ્ધ. રાજ્યના 8 જળાશય હાઈ અલર્ટ પર મુકાયા, તો 8 જળાશયોમાં 90% પાણીનો સંગ્રહ. 9 જળાશયોમાં 80-90% સંગ્રહ. 12 જળાશયમાં 70-80% પાણીનો સંગ્રહ. 177 જળાશયમાં 70% પાણી. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર. તાપીમાં ઉકાઈ ડેમમાં ફરી પાણીની આવક શરૂ. તો ઉકાઈ ડેમની સપાટી હાલ 333.4 ફૂટ. ઉકાઈ ડેમમાં પાણીની આવક 58,589 ક્યુસેક. ઉપરવાસના ડેમમાં પાણી છોડાતા ઉકાઈ ડેમમાં આવક શરૂ થઈ. મહારાષ્ટ્રના પ્રકાશ ડેમના 3 ગેટ ખોલાયા. મહારાષ્ટ્રના હથનોર ડેમમાં 4 ગેટ ખોલાયા.
नवसारी शहेरना वातावरणमां आव्यो पलटो तो शहेरमां आवेला सर्किट हाउस स्टेशन रोड जमालपोर सहितना अनेक विस्तारोमां वरसाद शरू पवन साथे वरसाद आवता वातावरणमां ठंडक મોરબી જિલ્લાના માળિયા પંથકમાં જામ્યો વરસાદી માહોલ તો વેણાસર કુંભારિયા સુલતાનપર ટીકર અજીતગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ઉમટેલી ભીડમાં એક યુવતી દરિયામાં ડૂબી ગઈ જોકે કિનારા પર ઉપસ્થિત કેટલાક યુવકોએ જીવના જોખમે યુવતીને બચાવી સમગ્ર ઘટનાનું વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ રાજ્યના મત્સ્ય ઉદ્યોગ અંગે સરકારનો મહત્વનો નિર્ણય માછીમારોને અપાતી ડીઝલ સબસિડી હવે ઓનલાઈન મળશે તો હવે માછીમારોના ખાતામાં સીધા જમા થશે સબસિડી સરકારના નિર્ણયથી 10,000થી પણ વધુ માછીમારોને સીધો થશે લાભ માછીમારો માટે સરકારનો સંવેદનશીલ નિર્ણય અગાઉ બિલ મેન્યુઅલી ચૂકવાતા હતા અને હવે તે પ્રથામાં સમય અને પૈસાનો થતો હતો બગાડ અમદાવાદમાં ગણેશોત્સવ અંગે પોલીસે જાહેરનામું 10-19 સપ્ટેમ્બર સુધી મહોત્સવ અંગે ગાઇડલાઇન જાહેર કરાઈ ગણેશ સ્થાપના લાઉડસ્પીકર વગાડવા પોલીસની મંજૂરી જરૂરી ગણેશ પંડાલ શક્ય એટલું નાનું રાખવા માટે સૂચના કોરોના ગાઇડલાઇન મુજબ દર્શન કરવાના રહેશે પૂજા આરતી પ્રસાદ સિવાય કોઈપણ કાર્યક્રમ પર બંધી વિસર્જન સમયે સરઘસની પણ મંજૂરી લેવી પડશે બરોડા ડેરીના વિવાદનો અંત આવ્યો તો ભ્રષ્ટાચાર મામલે ધારાસભ્ય કેતન ઇનામદાર અને દિનુ મામા વચ્ચેનો મુદ્દો ગરમાયો હતો વડોદરાના સાંસદ જિલ્લા ભાજપના પ્રમુખની મધ્યસ્થીમાં મીટિંગ અને ત્યારબાદ વિવાદનો અંત ગાંધી ટોપી પર વિવાદ સર્જાયો આક્ષેપ છે કે ગાંધીજી ટોપી નહોતા પહેરતા તો કોંગ્રેસનું કહેવું છે કે ભાજપે ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ ગાંધીવાદીઓના મતે સ્વદેશી વસ્તુઓના પ્રચારમાં ગાંધીજીએ ટોપી પહેરી હતી વર્ષ 1918માં ગાંધીજીએ શરૂ કરેલા અસહકાર આંદોલનમાં ગાંધી ટોપીનો ઉદય થયો હોવાનું મનાય છે 1921માં તેમણે ગાંધી ટોપીનો પણ ત્યાગ કર્યો નવસારીમાં સસ્તી પ્રસિદ્ધિ માટે પોલીસ વાનનો ઉપયોગ કરી સ્ટંટ કરવો ભારે પડ્યો ન્યૂઝ 18ના અહેવાલ બાદ એસપીએ કરી કાર્યવાહી તો વીડિયો બનાવનાર ચાર યુવકોની ધરપકડ કરાઈ અને ફરજમાં બેદરકારી બદલ વાન ઇન્ચાર્જ સહિત ત્રણ પોલીસકર્મીને ફરજ મોકૂફ કરાયા સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે નવસારીના સોમનાથ મંદિર પરિસરમાં કેટલાક યુવકોએ પોલીસ વાન સાથે કર્યો હતો સ્ટંટ અને પોલીસે ગૌરાંગ પટેલ નામના શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી વડોદરામાં જબરદસ્તી ધર્માંતરણ કેસમાં તપાસનો ધમધમાટ વિદેશથી હવાલા મારફતે આવ્યા હતા 60 કરોડ રૂપિયા એસઆઈટીની ટીમે 8 આંગળીયા પેઢીની પૂછપરછ શરૂ કરી અને દુબઈથી મોકલાયેલા નાણાં અંગે મુંબઈ વડોદરામાં તપાસ વડોદરા પોલીસની એક ટીમ મહારાષ્ટ્ર પહોંચી દુબઈના મુસ્તફા શેખના મુંબઈ નેટવર્કની થશે તપાસ તો હવાલાથી મોકલાયેલા પૈસાનો હેતુ વિરુદ્ધ થયો હતો ઉપયોગ 103 મસ્જિદને 7 કરોડ 50 લાખનું ફંડિંગ આસામમાં 3 ગુજરાતમાં 8 મહારાષ્ટ્રમાં 45 મસ્જિદ માટે ફંડિંગ મધ્યપ્રદેશમાં 17 રાજસ્થાનમાં 30 માટે ફંડિંગ અને વડોદરા આપની ટ્રસ્ટ મારફતે પૈસા પહોંચ્યા ગૃહ વિભાગની મદદથી વિદેશી મદદગારો સુધી પહોંચવાનો પ્રયાસ દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો 4 વર્ષની બહેને રમતમાં જ 2 વર્ષના ભાઈને એસિડ પીવડાવ્યું સુરતના પાંડેસરા વિસ્તારમાં બની ઘટના ઘરમાં રમતા રમતા બહેને ભાઈને એસિડ પીવડાવી દીધું અને 2 વર્ષીય પ્રિન્સને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો તો એસિડ પીવાથી બાળકને અન્નનળી સ્વરપેટીને નુકસાનની શક્યતા અમદાવાદના ધંધુકા પાસે અકસ્માતમાં 35થી વધુ ઘાયલ ધંધુકા બગોદરા રોડ પર બસ પલટી 35થી વધુ પ્રવાસીઓ ઘાયલ 11 પ્રવાસી ગંભીર ઘાયલોમાં 3 બાળકોનો પણ સમાવેશ અને બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી હતી વડોદરામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું શહેરમાં ડેન્ગ્યુના 48 ઝાડા ઉલટીના 170 તાવના 771 એસએસસી હોસ્પિટલમાં કેસ અને 515 દર્દી નોંધાયા બોટાદ જિલ્લાના 61 ગામોમાં 100% વેક્સિનની કામગીરી પૂર્ણ સમગ્ર જિલ્લામાં 63% લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો જિલ્લામાં ડોર ટુ ડોર લોકોને સમજાવી અને વેક્સિન અપાઈ બોટાદ જિલ્લાના તમામ ક્લાસ 1 અધિકારીઓને 1-1 પીએચસી સેન્ટર સોંપાયા અધિકારીએ રાત્રિ વેક્સિન અને ડોર ટુ ડોર લોકોને સમજાવી વેક્સિનની કામગીરીમાં લાગેલા લોકોએ પણ અધિકારીઓને સહયોગ આપ્યો કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારી રાજ્યમાં ઓક્સિજનની પૂર્તિને લઈને આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આપ્યું નિવેદન રાજ્યમાં 1800 મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થા ઉભી કરાઈ
पीएम केयर फंड और राज्य सरकार ना सहयोग थी 500 ऑक्सीजन प्लांट स्थापन आयोजन, तो जिला 21 सिविल हॉस्पिटल में ऑक्सीजन प्लांट काम पूर्ण, जिला और तालुका सिविल हॉस्पिटल में 3500 ऑक्सीजन सिलिंडर की व्यवस्था कराई। गांधीनगर में सीएम विजय रूपाणी साथ नीति आयोग वाइस चेयरमैन राजीव कुमार की बैठक पूर्ण थी, तो मुख्यमंत्री वाइस चेयरमैन ने राज्य सरकार फ्लैगशिप प्रोग्राम विकास कार्यों की सिद्धि कोविड महामारी की कामगिरी की माहितगार कर। नीति आयोग वाइस चेयरमैन राजीव कुमार गुजरात सरकार की कृषि ऊर्जा ग्रामीण विकास जल व्यवस्थापन और सिंचाई योजनाओं अमलीकरण से संतोष व्यक्त करो। डिप्टी सीएम सहित वरिष्ठ सचिव बैठक में उपस्थित रहा। अमदावाद ट्राफिक पुलिस मेगा ट्राफिक ड्राइव थकी कड़क कार्यवाही शुरू करी, और ट्राफिक पुलिस से पहला रॉन्ग साइड फ्री लेफ्ट कॉर्नर और रिलीफ रोड पर वधी रहेला ट्राफिक की समस्या निवारण करने ड्राइव योजी 10 सप्टेम्बर सुधी चलते ड्राइव। पुलिस कमिश्नर रिलीफ रोड पर अल्टरनेट पार्किंग की व्यवस्था ने लेने जाहिरनामू बहार पड़ियो, जेमा एक दिवस जमणी बाजू बीजी तरफ डाबी बाजू वाहन पार्क करने जणाव्यु, जेने ध्यान राखी पार्किंग नियमों की लोको सामे कड़क कार्यवाही शुरू करी। ट्राफिक नियमों पालन न करता लोगों ने पुलिस दंड्या, तो अत्यार सुधी में 443 वाहन चालकों ने पार्किंग जोन में पार्किंग करने बदल 2,34,000 दंड, जो कि आ अठवाडियु पुलिस खास ड्राइव योजना। राजकोट उपलेटा में 17 सप्टेम्बरे मार्केटिंग यार्ड की चूंटी योजाशे, यार्ड की 16 बैठक में 37 फॉर्म भराया, चूंटी अधिकारी फॉर्म की चकासणी बाद 37 फॉर्म मान्य राख्या। भाजपना कैबिनेट मंत्री जयेश रादड़िया, कांग्रेस धारासभ्य ललित वस्तोया अपक्ष द्वारा आ चूंटी योजना जई रही है, जे भारे रसाकसी रहने संभावना, फॉर्म परत खेचवा अंतिम तारीख 9 सप्टेम्बर जाहिर। राजकोट में सरकारी आवासों में गैरकायदे कब्जा की फरियाद बाद मनपाए तपास शुरू करी, 69 आवास पैकी 41 आवासों में गैरकायदे प्रवेश थयो होवानुं बहार आव्युं, तो बांबे आवास पुष्करधाम आवास योजना में गैरकायदे प्रवेश होवानुं पण खुल्युं। गैरकायदे आवासों ने आरएमसी अधिकारी सील कर्या, जो कि प्रथम वक्त गैरकायदे प्रवेश करनाराओं ने वॉर्निंग अपाई, बीजी वक्त पकड़ाशे तो लैंड ग्रेबिंग एक्ट हेठ कार्यवाही। राजकोट में रामेश्वर सहकारी मंडली द्वारा छेतरपिंडी मामलो 2.5 करोड़ की मिलकत सील करने प्रांत अधिकारी कार्यवाही शुरू करते, रामेश्वर सहकारी मंडली की 12 मिलकत टांच में लेवा कलेक्टरे आप आदेश। रामेश्वर सहकारी मंडली संचालकों 65 मस में नाणा बमना कर लालच आप, फरियाद मुजब 2,365 रोकाणकारों 41,98,00,000 परत कर ना। बनासकांठा में कुपोषित बाळकों की संख्या सौथी वधारे, दांता अमीरगढ़ अंतरियाळ विस्तार में शिक्षण और जागृति अभावना कारण बाळकों और महिला कुपोषित। बनासकांठा अंतरियाळ विस्तार में रूढ़ी चुस्तता कारण जागृति अभाव, तो महिला और बाळक ने पूरतु पोषण मिली रहे सरकार की अनेक योजना, सरकार की लाखों रूपयानी ग्रांट निष्फळ। मोरबी में 76 गामे ईसम केमिकल युक्त प्रवाही नाखी जता गामलोको में फफड़ाट घटना की जाण, मोरबी प्रदूषण विभाग और पुलिस ने करवामां आवी ईसम विरुद्ध कड़क कार्यवाही आदेश। राधनपुर में सफाई कामदारों तीजा दिवस विरोध यथावत, तो 16 कामदारों की भर्ती में अन्याय थता विरोध, सफाई कामदारों सावण साथ नोंधावे विरोध। पंचायते रस्ता की मरम्मत न थता राहदारी ने फाड़ो आप विनंती करतु पोस्टर लगावी 1.5 महीना अगाउ गटर लाइन की कामगिरी माटे रस्ता पर खोदकाम करायु हतु, अने रस्ता पर अनेक जगह खाड़ा पड़ी गया होवाथी राहदारी परेशान। महेसाणा में शुरू थे नवी सीटी बस सेवा शुरू थयाना बे ज दिवस में बंद पड़ी, तो नायब मुख्यमंत्री ने हस्ते 5 सप्टेम्बरे शुरू कराई थी सीटी बस सेवा, नवी नकोर सीटी बस बंद पड़िया लोकोए बनाव्यो वीडियो। मोरबी में कांग्रेस विरोध रखता ढोर मामले कांग्रेस आगेवानुए बैनर साथ विरोध प्रदर्शन कर्यु, कांग्रेस अग्रणी केडी बावरवाए ढोर ने बैनर ओढ़ाड़ी और रोष व्यक्त कर्यो। तो बुलेटिन में आगळ वधीशुं, नानकड़ा ब्रेक बाद। ब्रेक बाद गुजरात सुपरफास्ट में आपनुं स्वागत छे, आगळ वधीए। कच्छ स्थित रापर पुलिस स्टेशन में कैदी फरार थयो, तो भागी गये कैदी मर्डर और मारामारी बनाव में पकड़ायेलो हतो, पुलिस देखरेख हेठ थी कैदी नासी छूट्यो।
आरोपी बाथरूम में करवानुं कही अने नासी गयो हतो तो कच्छ बहार अथवा तो जंगल में भागी गया होवानुं पोलीसनुं अनुमान। बेदरकारी बदल पीएसआई 8 कोंस्टेबल सामे फरियाद। મહેસાણામાં પીએસઆઈની રિવોલ્વરથી ફાયરિંગ થયું અને જેમાં એક વ્યક્તિ ઘાયલ, તો મહેસાણાના પોલીસ હેડક્વાર્ટરની ઘટના। ફાયરિંગની ઘટનામાં પીએસઆઈના પત્ની ઘાયલ અને બે રાઉન્ડ ફાયરિંગ થયાની પ્રાથમિક વિગત। બનાસકાંઠામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, તો ધાનેરાના બાપલા ગામમાં બન્યો બનાવ। કરંટ લાગતા માતા પુત્રીનું મોત, કપડા સુકવતી વખતે કરંટ લાગ્યો। પુત્રીને બચાવવા જતા માતાનું પણ મોત નિપજ્યું, તો કપડાં સુકવવાના તારમાં અર્થિંગના કારણે કરંટ લાગ્યો હતો। જિલ્લામાં અઠવાડિયામાં કરંટ લાગવાનીથી કુલ 6ના મોત। જૂનાગઢમાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો, તો વંથલી તાલુકાના નાવડા ગામે રહેલા યુવાન સાથે લગ્નના બહાને છેતરપિંડી કરાઈ, તો લગ્ન માટે સમજૂતી કરાર કરી અને 2 લાખની રકમ પડાવી। યુવાન સાથે 4 દિવસ રહી રૂપિયા લઈ અને યુવતી ફરાર થઈ ગઈ હતી, તો યુવતી સહિત 6 શખ્સ સામે ફરિયાદ। સુરતના વરિયા ગામમાં દુષ્કર્મની ઘટના બની, મિત્રએ જ મિત્રની પત્ની પર દુષ્કર્મ આચર્યું, આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર। જૂનાગઢમાં થયેલા વકીલ નિલેશ દાફડાની હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યાના આત્મહત્યામાં ખપાવનાર વકીલની પત્નીએ જ કરી હતી। પતિની હત્યા નિલેશને નશો કરવાની ટેવ હોવાથી પતિ પત્ની વચ્ચે તકરાર થતી હતી। નિલેશની ક્રૂર હત્યા થયેલી લાશ મળતા અનેક સવાલ ઉભા થયા। પોલીસને શંકા જતા પત્ની કાજલની કડક રીતે પૂછપરછ કરતા પત્નીએ તીક્ષ્ણ હથિયાર વડે પતિનું ગરદન કાપીને હત્યા કરી હોવાનું કબૂલ્યું। ભુજના એડવોકેટ અને કાર્યકર પર થયેલા હુમલાના આરોપીઓના બચાવમાં નહીં ઉતરવા ભુજ બાર એસોસિએશનની સભ્યોને અપીલ, અને બેંક ઓફ હાંડ મુદ્દે ભુજના વકીલ પર 2 વર્ષ પૂર્વે હુમલો થયો હતો અને જયંતિ ઠક્કર સહિત અન્ય એક વ્યક્તિની ધરપકડ। મહેસાણામાં કાર ચાલક પાસેથી 20 લાખની લૂંટ, કારમાં બેસેલા પેસેન્જરે ચલાવી લૂંટ, પેસેન્જર 20 લાખ રૂપિયા લઈ કાર લઈને ફરાર, ઘટનાની જાણ પોલીસે કરી। વડોદરા ગામ્ય એસઓજી પોલીસે એક્સપ્લોઝિવના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો। મહીસાગર નદીમાં પટમાં યુવક એક્સપ્લોઝિવ લઈને આવ્યો હતો। એસઓજીની ટીમે કાંતિલાલ ઉર્ફે હિતેન્દ્ર માછીની ધરપકડ કરી। પોલીસે કાર્યવાહીમાં ડિટોનેટર કેપ, એક્સપ્લોઝિવ જિલેટીન અને દેશી એક્સપ્લોઝિવનો જથ્થો જપ્ત કર્યો, તો કુલ 12,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત। દ્વારકાની ખંભાળીયા હોસ્પિટલમાં મોડી રાત સુધીમાં મૃતદેહ રજડ્યો અને જિલ્લાની અદ્યતન હોસ્પિટલમાં પીએમ માટે ના પાડતા ગામના લોકોમાં રોષ। પીઆઈ વીવી વાગડિયાએ પણ ડોક્ટરો સાથે કરી વાતચીત। સુરતમાં દારૂની દાણચોરી કરતા 3 યુવકો ઝડપાયા, તો 3 આરોપી ગોવાથી દારૂની બોટલ લઈ અને સુરત આવ્યા હતા અને પોલીસે 5 લાખનો દારૂ બેકાળ જપ્ત કરી। સુરેન્દ્રનગરના મુખ્ય બસ સ્ટેશન પાસે અકસ્માત, ટ્રકે યુવકને લીધો અડફેટે અને ટ્રક ચાલક અકસ્માત બાદ ફરાર, પોલીસે વધુ તપાસ હાથ ધરી। અમદાવાદ સ્થિત નવાવાડજ ખાતે મોડી રાત્રે વ્યક્તિએ આગ ચાંપી હતી અને બાઇક એક્ટિવાને ચાંપી હતી આગ। સીસીટીવીના આધારે વ્યક્તિની ધરપકડ। પંચમહાલના હાલોલમાં ચાલુકારમાં આગ લાગી, ગત મોડી રાત્રે બની ઘટના, તો કારચાલકનો આબાદ બચાવ કરાયો, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ। છોટાઉદેપુરના મોટા કમટા ગામે કાચા મકાનમાં ભીષણ આગ, પશુઓને સુરક્ષિત બહાર કઢાયા પરંતુ ઘર વખરી બળીને ખાક, આસપાસના લોકો દોડી આવતા આગ પર મેળવાયો કાબુ। અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોએ માથું ઊંચક્યું અને આ રોગના કારણે બ્લડ બેંકમાં પ્લેટલેટ્સની 25% માંગ વધી। એમસી હોસ્પિટલમાં પ્રતિદિન 2,500 થી 3,000 દર્દી આવતા હોવાનું સ્વીકાર્યું। ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવતા ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરાઈ। જામનગરમાં કમલેશ અને તેના પરિવારે 6 ઇંચની 3 ફૂટની ઊંચાઈની ગણપતિને માટીમાંથી બનાવેલી મૂર્તિ તૈયાર કરી। કોરોનાના કારણે તહેવારો પર પણ અસર જોવા મળી રહી છે અને 2 વર્ષથી કોરોનાના કારણે ઓછા લોકોએ મૂર્તિની ખરીદી કરી, પરંતુ આ વખતે ઘર આખી આવે તેવી મૂર્તિકારોને આશા। જામનગરમાં ગણપતિજીની પ્રતિબંધિત પીઓપીની મૂર્તિ કબજે કરાઈ। શહેરના રણજીત સાગર રોડ પર તંત્ર દ્વારા કરવામાં આવી કાર્યવાહી, મૂર્તિ વિક્રેતા અને મહાનગરપાલિકાના કર્મચારી વચ્ચે શાબ્દિક બોલાચાલી। સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ બાદ પણ ભક્તો ભગવાનને જળાભિષેક કરી શકે તે માટે એક પ્રોજેક્ટની શરૂઆત। ભક્તો શિવલિંગને સ્વહસ્તે જળાભિષેક કરતા હોય તેવી અનુભૂતિ કરતા ફોડી પ્રોજેક્ટની શરૂઆત।
आ प्रोजेक्ट थी भक्तों वास्तविक रीते महादेव ने जलाभिषेक करता होय तेवी अनुभूति करी शकशे अने तेनी साथे यादगार पळनो फोटो पण लई शके तेवी व्यवस्था तो आ सुविधानो प्रारंभ सोमती अमासथी करवामां आव्यो। राज्यकक्षाना केन्द्रीय संचार मंत्री खेड़ानी मुलाकाते देवसिंह चौहान ने नड़ियाद में संतराम मंदिर द्वारा संचालित गणतेश्वर महादेव शिखर पूजन कर। भारतीय जनता युवा मोर्चा प्रदेश युवा प्रमुख पाटिल की मुलाकात शंखेश्वर जैन तीर्थ स्थान शंखेश्वर खाते पवाधीराज पर्यटन पर्व में हाजरी आपी। अमदावाद शहर की 42 होस्पिटल रजिस्ट्रेशन रद्द कर फायर एनओसी वीयू परमिशन वगर चलती थी होस्पिटल 7 दिवस में दर्दियों ने अन्य होस्पिटल खसेड़वा सूचना। पंचमहाल जिला खेडूतों ने आर्थिक नुकसान भोगवानो वारो आव्यो शाकभाजी पोषण क्षम भाव न मळता खेडूतो परेशान बन्या। कंडाच राबोड गामना खेडूतोए दूधी कोळू सहित शाकभाजी ने फेंकी अने पशुओं खवडावी। खेडूतोने रींगण कोळू दूधी गलका जेवा शाकभाजी होलसेल मार्केट में मांड 5 रूपया किलो पण नथी मळता भाव अने खेडूतो करेली मजूरी अने बियारणनो खर्च पण निकळतो नथी। खेडूतोए परेशान थई केटलाक पाक पर ट्रेक्टर फेरव्यो। साबरमती नदी में फैलाता प्रदूषण नो मामलो वधु उग्र बन्यो अने प्रदूषण नियंत्रण बोर्ड की टीमों साबरमती आसपास औद्योगिक एकमों कर्यु इंस्पेक्शन उद्योगों ट्रीटमेंट वगरनु पाणी नदी में छोड़ायु। नदी में फैलाता प्रदूषण अंगे अगाउ पण हाईकोर्टे प्रशासन ने करी हती टकोर तो औद्योगिक एकमों पाणी नदी में न छोड़वा प्रदूषण नियंत्रण बोर्ड ने कड़क पगला लेवा माटे आदेश। बिजनेस की दुनिया में सौथी मोटा समाचार तो छेल्ला एक वर्ष में अमदावाद में 25,000 करता पण वधारे युवाओं डिमेट अकाउंट्स खोलाव्या अने 1,00,000 थी वधारे अमदावादीओ अकाउंट खोल्या। गुजरात में राजकोट सूरत की सापेक्ष में अमदावाद सौथी वधु ट्रेडिंग में गुजरात में एक समय 60,00,000 लोग डिमेट अकाउंट खोलावता हता आज आंकड़ो 1 करोड़ ने पार। पलिताणाना राजस्थळी गामे 43 वर्षीय युवानी कराई हती मोड़ी रात्रे घर वाड़ामां सूता हता अने ते दरमियान ज कराई हती। पलिताणा रूरल पोलीसे घटनास्थळे पहोंची तपास हाथ धरी। आणंदना भादरण गाममां आधेड़नी करवामां आवी हती। अजाण्य शख्सोए लूंटना इरादे हत्या करीनी आशंका तो आधेड़ एनआरआईना मकाननी करता हता रखेवाड़ी। राजकोटना पंचनाथ महादेव मंदिरे मोबाइल चोरी करता बे युवकों झड़पाया मोबाइल चोर झड़पाता लोकोए चोर ने मेथी पाक चखाड़ो। अरवली में मालपुर में वावड़ी में 12 लोग जुगार रमता झड़पाया पुलिसे 36,900 नो मुद्दा माल जप्त कर्यो अने पुलिसे बाकीना आधारे रेड पाड़ी अने शावणियो जुगार झड़पी पाड्यो। नवी वसाहत में रहता अंदाजित 55 वर्षीय आधेड़ तड़ाव में डूबी जता मौत तड़ावना ऊंडा पानी में कमर तोड़वा जता आधेड़े जीव गुमाववो पड़ो। घटना की जाण थता पुलिस घटनास्थले पहुंची। बुलेटिन में अत्यारे बस आटलू ज रजा आपशो। नमस्कार।